गुड मॉर्निंग स्टूडेंट्स, और आपने मैथ्स के अंदर सब टॉपिक नंबर 3.2 स्टार्ट करे बराबर एनी पहली मेथड आपने करावी थी बराबर जे पेलो यूनिट सर्कल वाली अवे एना पछीने आजे बीजी मेथड छे मेथड नो नाम छे गुजराती वाला समझी लेजो प्रदेश विस्तार ने शून्य शोध इंग्लिश वाला समझी लेजो फाइंड डोमेन रेंज एंड जीरो ऑफ द फंक्शन कोई पण फंक्शन ने डोमेन डोमेन ने कहेवाय प्रदेश रेंज रेंज ने कहेवाय विस्तार ने जीरो એટલે એને કહેવાય શૂન્ય ત્રણ વસ્તુ તમારે શોધવાની આવશે તો પહેલા તો આપણે સમજી લો કે રેન્જ ડોમેન અને ઝીરો એનો મતલબ શું તો પહેલા પહેલી વસ્તુ ગુજરાતીવાળા જો પ્રદેશ વિસ્તાર એ શૂન્ય વિસ્તાર રેન્જનો મતલબ શું તમને બધાને ખબર જ હોય રેન્જ રેન્જ એટલે કેવું એની બહાર અત્યારે હું એવું કહું કે હું દાદો છું આ જગ્યાએ હું જેવું કહું એવું જ થાય બરાબર તો એ મારી રેન્જ થઈ ગઈ આની બહાર જે બે આમ દાદાગીરી કહું તો બે આવીને તમાટ મારી જાય એટલે મારી કશું જ ના બોલે તો એ મારી રેન્જ ના થઈ મારી રેન્જ આ થઈ તો એવી જ રીતે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની બી રેન્જ છે એ રેન્જની અંદર જ આન્સર આવવો જોઈએ એ રેન્જની બહાર આન્સર આવે તો એ ફંક્શન માટે એ શક્ય નથી બરાબર છે તમારો આન્સર આ રેન્જ લખી છે ને એમાં જ આન્સર આવવો જોઈએ તો જ એ તમારો આન્સર સાચો બાકી તમારો ખોટો બરાબર છે આ રેન્જ થઈ બીજો થયો ડોમેન ડોમેન એટલે કે કહેવાય પ્રદેશ એટલે આપણને ખબર જ છે પ્રદેશ એટલે આજુબાજુનો આપણો એરિયા બરાબર છે તો એ અને લાસ્ટમાં છે ઝીરો એ ઝીરો એ કેવી રીતે તો તમે લોકો ટેન્થની અંદર દસમામાં શૂન્ય શોધતા હતા કે ભાઈ આવી બહુપદી આપી પોલીનોમિયલ કે એક્સ સ્ક્વેર માઇનસ ફાઈ એક્સ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો આને કંઈક સોલ્વ કરીને તમે એક્સની એક્સ ઇઝ ઇક્વલ ટુ આટલા ને એક્સ ઇઝ ઇક્વલ ટુ આટલા એવું હોતા હતા તો આ શૂન્ય શોધતા હતા એવા જ ઝીરો એ તમારે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનના શોધવા હોય તો એને બધા યાદ રાખવાનું છે બરાબર છે એટલે તમારે શું શું શોધવાનું છે ત્રણ વસ્તુ પહેલું ડોમેન રેન્જ અને ઝીરો મતલબ પ્રદેશ વિસ્તાર અને શૂન્ય યાદ રાખજો આ ટેબલ તમારે મોડે કરવાનું છે આ નહીં કરો તો તમારા બે ને બે ચાર માર્ક તમારે જતા રહેશે આમ જતા રહેશે એટલે આમ આમ જ ઇઝી જતા રહેશે આ નહીં આવડતો નહીં આવડે એટલા ઇઝી દાખલા છે બરાબર આ શરૂ કરતા પહેલાં હું તમને એક વસ્તુ સમજાવી દઉં આમાં લખ્યું છે ને એના વિશે હું તમને બધું કહી દઉં આમાં પહેલું લખ્યું છે આવો કૌંસ બરાબર ગુજરાતીવાળાને મોટો કૌંસ કહેતા હતા ઇંગ્લિશવાળાને બિગ બ્રેકેટ કેવું કંઈ કહેતા બટ અને હવે આપણે કઈ લેંગ્વેજમાં બોલવાનું છે એને કહેવાશે ક્લોઝ ઇન્ટરવલ શું બોલાશે શું બોલાશે ક્લોઝ ઇન્ટરવલ અને આ જેવું છે એને કહેવાશે ઓપન ઇન્ટરવલ ભાઈ આ બધું તમે ભણી ગયેલા છો પણ આવું નહોતું એ હમણાં તમને કહીશ તમે કહેશો કે હા સાહેબ આ તો મને આવડે આ થોડું અપડેટ વર્ઝન છે તો હવે હું તમને કહું છું એક્સ ગ્રેટર ધેન ટુ આનો મતલબ શું થાય એક્સની કિંમત બે કરતા વધારે પણ બેને લેવાની આમાં બેને લેવાની કે નહીં લેવાની ના લેવાય પણ જો આવું હોત તો અને હું બોલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો આમાં બે અને બે કરતા વધારે એવી જ રીતે એક્સ લેસ ધેન ટુ તો આનો મતલબ એક્સની કિંમત બે કરતા ઓછી બટ બેને લેવાના નહીં બટ તમને એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટુ કીધા તો આ જ્યારે ઇક્વલ ટુ આવે ને તેનો મતલબ ક્લોઝ ઇન્ટરવલ અને જે ઇક્વલ ટુ ના આવે એનો મતલબ ઓપન એટલે ક્લોઝ ઇન્ટરવલમાં શું કરવાનું જે વેલ્યુ હોય તે તો લેવાની જ અને એની વચ્ચે જો આવું આપ્યું હોય ટુ લેસ ધેન ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ થ્રી સોરી ફાઈવ આનો મતલબ શું કે એક્સની વેલ્યુ કોની વચ્ચે લેવાની બે અને પાંચની બટ એ બેને બી લેવાના એટલે આને કેવી રીતે લખાય ક્લોઝમાં બે ક્લોઝમાં પાંચ આનો મતલબ શું થાય આનો મતલબ શું થાય હું લેવાનું બે ત્રણ ચાર અને પાંચ સમજ પડે છે પણ જો આવું આપ્યું બે લેસ દેન એક્સ લેસ દેન પાંચ તો આનો મતલબ શું થાય ઓપનમાં બે પાંચ આનો મતલબ બે અને પાંચ લેવાનો નહીં હું આવશે ખાલી ત્રણ અને ચાર ઓકે તો આ ક્લોઝ અને ઓપન થયું હવે આવું હોય ક્લોઝમાં ત્રણ ને ઓપનમાં છ તો ત્રણ લેવાનો ચાર પાંચ છ નહીં લેવાનો
સવાલ માં આવે છે ઇન્ટરવલ કોને કહેવાય છે આ વસ્તુ તમે ઓલરેડી ભણી જ ગયા હતા દસમામાં પહેલું અપડેટ વર્ઝન છે આ એવું આવું તો પહેલા હતા લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ બટ એને હવે તમારે આવું લખવાનું નથી હવે તમારે ઇન્ટરવલમાં આવશે એટલે ક્લોઝનો મતલબ શું કે જેની વચ્ચેની વેલ્યુ લેવાની છે એ તો લેવાની જ પણ સાથે સાથે એ બે વેલ્યુને પણ લેવાની એટલે ઓપનમાં શું એ બે વેલ્યુ નહીં લેવાની ઓનલી ખાલી કઈ લેવાની વચ્ચેની જ વેલ્યુ લેવાની ઓકે હવે ઇન્ટરવલ છે ઓપન અને ક્લોઝ ઓકે ચાલો ત્યાર પછી એક બીજું છે એ તમારે ઓપન અને ક્લોઝ પછી છે આર આર એટલે કંઈ રેખાનામ નથી આરનો મતલબ છે વાસ્તવિક સંખ્યા રેશનલ નંબર બરાબર છે આ આર એટલે શું કોઈ બી વાસ્તવિક સંખ્યા આવી શકે કોઈ બી રેશનલ નંબર આવી શકે બરાબર બીજું એક આવું આપ્યું છે આર માઇનસ માઇનસ વન થી વન આનો મતલબ શું આર લેવાના પણ આ બે આવવા જોઈએ નહીં આ માઇનસ છે ડેશ નથી અને શું બોલાય આર માઇનસ ઓપનમાં માઇનસ વન થી વન શું વંચાય આર માઇનસ ઓપન ઇન્ટરવલમાં માઇનસ વન થી અને આનો મિનિંગ શું થાય મારે કોને લેવાનો છે આર લેવાનો પણ નહીં હું લેવાનો આરમાં કારણ કે આરમાં બધું જ આવે માઇનસ વન વન બધું જ આવવાનું પણ આર લેવાનો પણ લેવાનું શું નહીં સમજ પડે છે આ માઇનસનો મિનિંગ આવો થાય ઓકે આ કેને તમારે કોઈ લખીએ ખાલી યાદ રાખવાનું છે બરાબર છે બીજું આ ફાઈ ફાઈ એટલે ખાલી ગણી તો આપણને ખબર જ છે ઓકે આટલી વસ્તુ તમારે આમાં ભણવાની છે હજુ આપણે ચાલુ નથી કર્યું પણ આના બધા તમને મેં શબ્દ કહી દીધા કે પણ એનો મતલબ શું થાય છે ઓકે ચાલો હવે જોજો પહેલો છે સાઈન પહેલાં ડોમેનની વાત કરી લઈએ તો સાઈનનો ડોમેન કેટલો આર આર એટલે વાસ્તવિક સંખ્યા રેશનલ નંબર કોસનો બી આર આ બે તો સેમ જ છે હવે ટેનની વાત કરીએ તો આર તો ખરો જ બરાબર છે અને ટુ કે પ્લસ વન પાઈ બાય ટુ આવશે મતલબ આર લેવાનો પણ એમાં આ આવવો જોઈએ નહીં એવી જ રીતે કોસેક આર લેવાનો પણ શું ને આવવો જોઈએ કે પાઈને આવવો જોઈએ ત્યાર પછી સેક સેકમાં કોસનું જ આવે કોસમાં આર તો લેવાનો જ પણ આ જે ટેનનું છે ને એ સેમ જ સેકનું આવે અને કોટનું છે ને કોસેકનું છે એ સેમ કોનું આવે કોટનું આવે જો સાઈન કોસ સેમ તમારે પછી કોને યાદ રાખવાને ખાલી ટેન કોસેક ટેનનું સેકમાં આવે કોસેકનું કોટમાં આવે આ રીતે યાદ રાખી દેવાનું પણ આ તમારે મોડે જ કરવા પડશે આ નહીં આવડે તો તમને હમણાં દાખલો ગણાવું છું નહીં આવે આ તો બધા કદાચ બહુ ઓછું પૂછાય પણ સૌથી વધારે આ પૂછાય છે આ બે બરાબર છે ખબર પડે છે ચાલો હવે છે રેન્જ વિસ્તાર આની રેન્જ કેટલી ક્લોઝ ઇન્ટરવલ માઇનસ વન થી વન શું વંચાય એકલો માઇનસ વન થી વન લખો તો આખો ડાકો આછો કરશો ને તો જવાબ ખોટો અને શું વંચાય ક્લોઝ ઇન્ટરવલમાં માઇનસ વન થી ને ક્લોઝ ઇન્ટરવલમાં તમારે આમ લખવું હોય તો આ રીતે લખાય બરાબર છે માઇનસ વન થી વન એનો મતલબ શું માઇનસ વન થી વન ની વચ્ચે લેવાનો પણ માઇનસ વન અને વન ને બી લેવાના ઓકે સાઈન અને કોસ તો સેમ જ આવશે ટેનનું રેન્જ કેટલી કોઈ બી વાસ્તવિક સંખ્યા આવે કોઈ બી રેશનલ નંબર આવે આમાં કોસેકમાં આર માઇનસ બહુ આવશે ઓપનમાં માઇનસ વન થી પછી સેક સેમ જ બરાબર અને કોટની પાછી આર આ તમારે યાદ રાખવાનું છે અને ઝીરો સાઈનનો ઝીરો કયો કે પાઈ જ્યાં કે બિલોંગ્સ ટુ ઝેડ ઝેડનો મતલબ શું થાય તમારી પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા મીન્સ તમને હું કહું ને કે ઇંગ્લિશ આવે છે એમાં માઇનસ બી આવે પ્લસ બી આવે ઝીરો બી આવે બધી જ વસ્તુ આવી જાય રેશનલ નંબરમાં ઝીરો નતા રહેતા બરાબર છે ખાલી માઇનસ અને પ્લસ જ આવે બટ ઝેડની અંદર માઇનસ બી આવે પ્લસ બી આવે તો વચ્ચે શું આવી જાય ઝીરો પણ આવી જાય ઓકે એટલે કે પાઈ કોનો ઝીરો છે સાઈનનો કોસનો ઝીરો કેટલો ટુ કે પ્લસ વન પાઈ બાય ટુ ટેનનો કેટલો કે પાઈ આ ત્રણ તો થઈ ગયા કોસેકમાં શું આવશે ફાઈવ સેકમાં શું આવશે ફાઈવ અને કોટમાં શું આવશે ટુ કે પ્લસ વન પાઈ બાય બધામાં બિલોંગ્સ ટુ ઝેડ તો આવે છે ઓકે તો આ તમારે એની હાઉ એને લર્ન કરવો છે મોડે કરવો છે ગમે તે રીતે તમે ઘોખો આ કરો કે શું કરો પણ આને મોડે કરવાનું આ નહીં આવડે તો દાખલો નહીં આવડે બરાબર છે હવે આ તો આવું થયું સાઈનની રેન્જ કઈ છે માઇનસ વનથી પણ જો તમને સાઈન સ્ક્વેર આપે
तो एनी रेंज दे जाए जीरो थी वन शू दे जाए केम कारण के माइनस तो स्क्वेर हमेशा शू आवे प्लस कोई भी स्क्वेर आपो होय तमारे स्क्वेर आपे तो एनी रेंज शू दे जाए जीरो थी वन ओके आवरसे कम्प्लीट आ तमारे मॉडल जो दाखला गणो तो तमने रवत दो छु बराबर आ समझ पड़से बराबर आर कोने कहेवाय आ ओपन क्लोज कोने के गो पड़े बराबर छे आई लखी।